નમસ્કાર સૌને મારા સત કેવલ સાહેબ પરમ ગુરુ પાઠશાળા સત કેવલ વિદ્યા મંદિર સંકુલ ગુજરાતી મીડિયમ સ્કૂલ સારસા હું હિંગુ કાજલ આપ સૌ વિદ્યાર્થી ભાઈ બહેનનું આ ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં હાર્દિક સ્વાગત કરું છું હું કાજલ આર હિંગુ ધોરણ એક વિષય ઇંગ્લિશ યુનિટ આલ્ફાબેટ પેટર્ન આપણે આગલા વિડીયોમાં એ ટુ ઝેર શીખ્યા પરંતુ આ વિડીયોમાં અંગ્રેજીમાં વપરાતી સ્પેશિયલ ચાર લાઇનની નોટબુકમાં લખાતા આલ્ફાબેટના મૂળાક્ષરના પેટર્નની માહિતી મેળવીશું આજનો વિષય છે લાઇનિંગ ઓકે તો આપણે ફોર લાઇનની એટલે કે ચાર લાઇનની નોટબુક લાઈન બેસીશું બધાએ પેન્સિલ લીધી હાથમાં ઓકે તો લાઇનિંગના ચાર પ્રકાર છે કેટલા પ્રકાર છે ચાર તો લાઇનિંગથી જ ભણવાનું આપણે શરૂ કરીએ ઓકે તો લાઇનિંગના કેટલા પ્રકાર ચાર તો પહેલું છે સ્ટેન્ડિંગ લાઇન કઈ લાઇન છે સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ એટલે ઊભી લાઈન અને બીજો પ્રકાર છે સ્લીપિંગ કવ પ્રકાર સ્લીપિંગ સ્લીપિંગ એટલે આડી લાઈન કેવી લાઈન આડી અને ત્રીજો પ્રકાર છે ક એટલે ઊંધો સી અને સી એને શું કહેવાય ગુજરાતીમાં વળાંક લાઈન શું કહેવાય વળાંકની લાઈન એટલે આપણે કેવો વળાંક લેવો એ આપણે આમાં શીખવશું અને ચોથો પ્રકાર છે સ્લેટિંગ લાઈન ચોથો પ્રકાર કયો છે લાઈનમાં સ્લેટિંગ લાઇન એટલે ત્રાસી લાઇન આ છે આપણા એબીસીડી લખવા માટેના બધી લાઈનો આ બધી લાઈનો આવડશે એટલે તમને ચાર લાઇનમાં એ બી સીડી લખતા આવડી જશે તો આજે આપણે આજે શીખવાનું છે લાઈનિંગ તો આપણે કેવી રીતને લખાવાનું છે એ તમને આજે હું શીખવાડીશ આ બધી જ લાઇનથી મદદથી આપણે આલ્ફાબેટ શીખીશું લાઈનિંગ છે એમાં ચાર પ્રકાર છે સ્ટેન્ડિંગ લાઇન સ્લીપિંગ લાઈન કવ અને સ્લેટિંગ લાઈન તો આપણે સૌથી પહેલાં શું શીખીશું સ્ટેન્ડિંગ લાઈન એટલે કે ઊભી લાઈન તો ચલો હવે બધા નોટને પેન્સિલ લઈને બેસી જાઓ ઓકે તો સ્ટેન્ડિંગ લાઈન એટલે કઈ લાઈન ઊભી લાઈન ઊભી લાઈન કેવી રીતના દોરશું આપણે પહેલાં ઉપરથી નીચે લાવવાની હું તમારે માટે કેટલા ટપકા દોરું છું ચાર ચાર ડોટ કરવાના પછી આપણે ઉપરથી શરૂઆત કરીશું ચલો ઉપરથી દોરો બધા ટપકાને જોઈન્ટ કરવાના એટલે તમારી થઈ જશે ઊભી લાઈન એવી જ રીતના બીજા નંબરમાં કરો વેરી ગુડ હવે ઉપરથી નીચે લઈ જાઓ ગુડ હવે આપણે ત્રીજા ટપકા ઉપર કરીશું ઉપરથી સીધી નીચે લાઈન લાવો ગુડ હવે આપણે ચોથા ટપકા ઉપર જઈશું ઉપરથી નીચે લાવો આને કઈ લાઈન કહેવાય ઊભી લાઈન કઈ કહેવાય ઊભી હવે તમને આવડી ગયું ને આ હવે હું તમને ચાર ડોટ નહીં આપું હવે તમને બેસ્ટ ડોટ આપીશ એમાં તમારે ઊભી લાઈન કરતાં શીખવાનું છે ઓકે તો ચલો શરૂ કરીએ આપણે ઓકે તો ચલો પહેલાં પહેલાં બિંદુમાં કરો પછી નીચે લઈ જાઓ વેરી ગુડ ચાલો બીજામાં એવું કરો સેમ ઉપરથી નીચે હવે આપણે ત્રીજામાં કરીશું ઉપરથી નીચે ચોથામાં કરીશું ઉપરથી નીચે બસ હવે આવી જ રીતના તમારે ઊભી લાઈન કરતાં શીખવાનું છે ઓકે આવડીશશે ને બધાને હવે આપણે જઈશું સ્લીપિંગ લાઇનમાં હવે શું આવશે સ્લીપિંગ લાઈન એટલે સ્લીપિંગ લાઈન એટલે શું થશે આડી લાઈન વેરી ગુડ તો હવે આડી લાઇનમાં આપણે મેં કેવા કર્યા છે ટપકા ચાર પણ ઊભા નહીં ને જુઓ તમે આપણે કેવા કર્યા છે આડા હવે આપણે આડી લાઈન દોરવાની છે તો શરૂ કરીએ પહેલાં બિંદુથી ચલો શરૂ કરો આડી લાઇન કરો વેરી ગુડ ચલો હવે બીજા આપણે ટપકા પર જઈશું બિંદુ ઉપર જઈશું પહેલેથી છેલ્લે સુધી વેરી ગુડ હવે હું તમને આપીશ બે જ બિંદુ કેટલા બે જ બિંદુ દોરી આપીશ હવે બે બિંદુ દોરો અને જોઈન્ટ કરો ઓકે તો ચલો હવે બીજા બિંદુ ઉપર જઈશું હવે બીજા બિંદુ ઉપર કરો જોઈન્ટ એટલે આને શું કહેવાય આડી લાઈન ખબર પડી ગઈ ને કે આડી લાઈન આપણે કેવી રીતે દોરવાની છે પહેલાં ચાર ટપકા પછી બે ટપકા હવે આપણે ત્રીજી લાઇનમાં જઈશું એ કઈ લાઈન આવશે ત્રીજી કવ વેરી ગુડ એને શું કહેવાશે વળાંક લાઈન એને શું કહેવાય વળાંક આપણે એબીસીડીમાં વળાંક બી આવે છે એક કે આલ્ફાબેટમાં એટલે આપણે વળાંક બી શીખવો પડશે તો વળાંક લાઈનને શું કહેવાય ઊંધો સી અને છતો સી તો ચાલો આપણે કરીશું હવે આપણે જે ડોટ દેખાય છે એમાં તમારે બધા ટપકા જોઈન્ટ કરવાના છે તો ધીરે ધીરે વળાંકથી છતો સી બનાવો બની ગયો છત્તો સી હવે આપણે એવી જ રીતના ઊંધો સી કરવાનો છે તો બધા ડોટ જોઈન્ટ કરો ધીરે ધીરે બધા ડોટ જોઈન કરશો તો ઊંધો સી લખાઈ જશે બસ આવી જ રીતના તમારે આખા નોટમાં એક પેજ ભરીને વળાંક લાઈન સ્ટેન્ડિંગ લાઈન અને સ્લીપિંગ લાઈન એ બધા એક એક પેજ ભરીને લખવાના રહેશે હવે આપણે ચોથી લાઈન કઈ આવશે ઓકે સ્લાઇટિંગ લાઇન તો સ્લાઇટિંગ લાઇન એટલે ત્રાસી લાઇન ત્રાસી લાઈન આપણે કેવી રીતના કરીશું તો જુઓ તમે આમાં બિંદુ આપેલા જ છે કેટલા મીંડા દોરેલા છે પાંચ તો ચલો આપણે પહેલાં બિંદુથી શરૂઆત કરીએ કે છેક પાંચમા બિંદુ સુધી ધીરે ધીરે ત્રાસી લાઈન દોરો તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે બિંદુ આપણે જોઈન્ટ કરવાના છે પહેલાં બિંદુથી જોઈન્ટ કરતાં કરતાં પાંચમા બિંદુ સુધી આપણે ત્રાસી લાઈન બનાવવાની છે ચલો દોરો વેરી ગુડ હવે આપણે ત્રીજા બિંદુમાં જઈશું એવી જ રીતના ત્રાસી લાઈન બનાવવાની છે ઓકે બસ આપણે આવા બિંદુ ઉપરથી પહેલા બિંદુથી એક પાંચમા બિંદુ સુધી આપણે ત્રાસી લાઇનમાં લખો ઓકે હવે આપણે ત્રાસી લાઇનમાં એની દિશા બદલી નાખવાની છે નીચેથી ઉપર લઈ જવાની ચલો કરો આપણે નીચેથી ઉપર નીચેથી ઉપર એવી જ રીતના બધા બિંદુઓ જોઈન્ટ કરીને આપણે ત્રાસી લાઈન બનાવીશું ધીરે ધીરે કરો બધા બિંદુઓ જોઈન્ટ કરો એટલે આપણે થઈ ગઈ ત્રાસી લાઈન તો આજે આપણે શીખ્યા લાઇનિંગ તો આપણે કેટલી લાઇનિંગ શીખ્યા લાઇનિંગના ચાર પ્રકાર ઓકે તો પહેલી કઈ આપણે શીખ્યા સ્ટેન્ડિંગ લાઇન સ્લીપિંગ લાઇન કવ અને આપણે ચોથી શીખ્યા સ્લેટિંગ લાઇન એટલે કે ત્રાંસી લાઇન તો હવે આ બધી આજે તમને મેં શીખવાડી એ બધી તમારે કોઈ બોલવાનું નથી તમારે નોટબુકમાં લખવાનું છે અને બધી જ લાઈન દોરવાની છે કોના મદદથી દોરશો કોના મદદથી મમ્મીને મદદથી ઓકે તો હવે આપણે એબીસીડી તમને લખવા માટે હવે આવતા વિડીયોમાં હું તમને આલ્ફાબેટ શીખવાડીશ ચાર લાઇનની નોટબુકમાં ત્યાં સુધી તમારે આ ચાર પ્રકારની લાઈન તમારે લખવાની રહેશે ચાર લાઇનની નોટબુકમાં ઓકે હવે આપણે આગળના વિડીયોમાં આલ્ફાબેટ શીખીશું લગતા ત્યાં સુધી સત કેવલ સાહેબ